પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા ત્રીજા તબક્કામાં વધુ 100 ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા હતા. વેરાવળ ફિશરિંગ કચેરી ખાતે માછીમારો સ્વજનોને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અરબી સમુદ્રમાં માછીમારી માટે જતી ભારતીય ફિશિંગ બોટોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા સમુદ્રી જળ સીમા પરથી પકડી પાડવામાં આવે છે અને આ ફિશિંગ બોટોના ખલાસીઓને પાકિસ્તાનની દાંડી જેલમાં ધકેલી દેવામાં આવે છે. બાદ 1.5 વર્ષ બાદ તેમને મુદત કરવામાં આવે છે. હાલમાં જ પાકિસ્તાન સરકાર દ્વારા 600થી વધુ બંધક ભારતીય માછીમારો પૈકી 355ને મુક્ત કરવા નિર્ણય લીધેલ હોય અને તે પૈકીના ત્રીજા તબક્કાના વધુ 100 માછીમારોનો ફિશરી વિભાગ દ્વારા વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન સરકાર પાસેથી કબજો મેળવી વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી કાર્યવાહી બાદ તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા હતા. વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે માછીમારો આવી પહોંચતા કાગડોળે રાહ જોતા તેમના સ્વજનોમાં હરખની હેલી સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલ માછીમારોએ માદરે વતન પરત આવ્યાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે પાકિસ્તાનના કેદીની ભારત જેલમાં મોતની ઘટનાના સમાચાર આવતા પાકિસ્તાન જેલમાં તનાવ પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભારતીય માછીમારોને પાકિસ્તાનના કેદીઓથી અલગ રાખવામાં આવ્યા હતા. કોડીનારના કોટડા ગામના ધનસુખ કરશન ચાવડા નામના માછીમારને 4 માસ પૂર્વે પાકિસ્તાન જેલમાં પક્ષઘાતનો હુમલો આવ્યો હતો, જે અતિ દયનીય સ્થિતિમાં માદરે વતન પહોંચ્યો હતો. મારું નામ બાંભણિયા દિનેશ વિજાભાઈ, હું ડમાસાનો રહેવાસી છું અને અમે મચ્છીમારી કરતા અમે પાકિસ્તાન પકડાયા છે. ત્યાં અમે 15 મહિના ગુજારીને આવ્યા. આજે અમે છૂટીને આવ્યા છીએ, વેરાવળ પહોંચી ગયા. લગભગ અમે 1.5 કલાકની અંદર અમારા ઘર પરિવારને અમે મળશું અને અમને આનંદ થશે. અને ખાસ કરીને અમને ત્યાંથી યદી સરકારે 5,000 રૂપિયા રોકડા આપ્યા અને કિંમતી સામાન પણ આપ્યો છે. કપડાં, છોકરાઓના મોટાના કપડાં, જાજો સામાન પણ કિંમતી આપેલો છે. કીડી પુરોહિત, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ, વેરાવલ, ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ. આજે પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા જે 100 માછીમારો ત્રીજા તબક્કાના છોડવામાં આવ્યા છે, તેઓ ગઈકાલે બરોડા સુધી ગોલ્ડન એક્સપ્રેસમાં આવી ચૂક્યા છે અને તેઓને અમારી ટીમ દ્વારા 2 લક્ઝરી બસ મોકલી અને બરોડાથી વેરાવળ ખાતે લાવવામાં આવ્યા છે. તેઓનું કીડીવાવ ખાતે ઇન્ટ્રોગેશન પૂરું થઈ જતાં તેઓના ફેમિલી મેમ્બર્સ, સગા સંબંધીઓને સુપ્રત કરી દેવામાં આવ્યા છે. આજે પાકિસ્તાન સત્તાવાળાઓ જે 355 માછીમારો છોડવાના હતા તે પૈકીના 300 માછીમારો છૂટી ચૂક્યા છે અને બીજા જે 55 માછીમારો છે તેઓને લેવા માટે પણ અમારી ટીમ મત્સ્યોદ્યોગ કમિશનરશ્રી તરફથી અમૃતસર જવા રવાના થઈ ચૂકી છે. તેઓ પણ લગભગ 1-2 તારીખે વેરાવળ ખાતે આવી જશે અને આમ આપણે ટોટલ 355 માછીમારો આપણે તેમના સગા સંબંધીને સુપ્રત કરી દઈશું. મારું ગામ છે ડમાસા, મારું નામ મધુ ભીખા બાંભણિયા. મધુભાઈ, તમે ક્યારે, કઈ તારીખે કેની બોટમાંથી પકડાણા તાકવી દેતા? હું પોરબંદર ગોપાલભાઈની બોટમાં ગયો હતો. 28 તારીખે અહીંથી ઘરેથી ગયો હતો. પછી 28 તારીખે ઘરેથી ગયો, પછી ફિશિંગ નીકળ્યા અમે. પછી 2 તારીખ બીજો મહિનો 2018 એ દિવસે હું પકડાઈ ગયો. પછી જેલમાં 2018 ને જેલમાં લાંડી જેલમાં નાખ્યો મને. ત્યાં મેં 15 મહિના ગુજાર્યા. ત્યાં જેલમાં તમને ખાવા પીવાનું ને કેવું મળતું? ને જેલમાં ખાવા પીવાનું 3 દિવસમાં અઠવાડિયામાં 3 વાર મુર્ગી આપતા, એક ટાઈમ. પછી એક ટાઈમ સેણ્યા હોય, એક ટાઈમ સોળી હોય ને 5 રોટલી આપતા એક દિવસમાં. બીજું કઈ કામકાજ શું કરાવતા? કામકાજ ઝાડું, કોઈ ઝાડું લગાવે, કોઈ પોસી લગાવતા હોય, કોઈ ઝાડવાને પાણી પાતા હોય, એવા બધા અમે કામ, નાના નાના કામ બધા કરતા. બીજી કઈ મારકૂટ કે એવું કઈ કરતા? ના, એવી કોઈ મારકૂટ કોઈ પણ ઉપર કરતા નહીં. અચ્છા, ભારત પાકિસ્તાન નું હતું ત્યારે શું હતું? જયારે ભારત પાકિસ્તાન ની એવી લડાઈ નું વાત થઈ એટલે એ લોકો અમને અલગ બરેક માં કરી દીધા. બધા 500 ઇન્ડિયા વાળા હતા, 500 ને અલગ કરી દીધા. ના પાકિસ્તાન વાળો કોઈ માણસ અમને જોવા ન મળે એ રીતે અમને અલગ કરી દીધા હતા. અને સવારના 9 થી 10 વાગ્યા 1 કલાક અમને રોજ માટે ખોલતા એ લોકો, બાકી અમને બંધ રાખતા. સારું, બીજા કેટલા માછીમારો જેલમાં? એમાં અમે 300 જણા છૂટી ગયા. આ રવિવારે હજી 60 જણા છૂટવાના છે. એ પછી હજી 150 જણા ના રહી છે. શું સરકારને વિનંતી કરશો? જે સરકારને અમે એ વિનંતી કરશું કે એ 150 જણા છે એને પણ જલ્દીથી છોડાવો. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.